आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी आप सबनों स्वागत करूँ। आजना वीडियो में मित्रों आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आजे पण जोईए आपने कोणे शुं करवू शुं न करवू। तो मित्रों आजे तारीख 4/12/2022 ने रविवार मेष राशिवाळाए आजे शुं करवानुं छे। मेष राशिवाळाए आजे पोताना खोटा खर्चाओ पर काबू राखवानो छे। शुं नथी करवानुं? तो मित्रों आजे कोईक मांगनारो व्यक्ति तमारी सामे हाथ लांबो करे तो एने खाली हाथे नहीं काढता, एने कंईक पण आपजो। वृषभ राशिवाळाए आजे शुं करजो? वृषभ राशिवाळाए आजे खास रविवार छे, रजानो दिवस छे, तो शक्य होय तो परिवार साथे देवदर्शन करवा जोईए अने कंईक नानकडुं धार्मिक दान करवू जोईए। शुं नथी करवानुं? तो मित्रों आजे परिवारमां मन मोटाव न करता, परिवारमां खोटा झगड़ा नहीं करता। मिथुन राशिवाळाए आजे शुं करजो? मिथुन राशिवाळाए आजे पोताना कामों लिस्ट बनावीने चेक करवाना छे कि कोई काम बाकी नथी रही जतुं ने बाकी रही जतुं काम पहला प्रायोरिटी पर करी लेजो। शुं नथी करवानुं? तो मित्रों आजे जे वात में आपने खबर न पड़े, जेनी जानकारी अपनी पास नहीं, एवी कोई बाबत में बोलीने के कई काम करीने अपनी बुद्धिनु प्रदर्शन नहीं करवानुं। कर्क राशिवाळाए आजे शुं करवुं जोईए? कर्क राशिवाळाए आजे पोताना संबंधों जे बगड़ेला छे एने चोक्कसपणे सुधारवानो प्रयत्न करवो जोईए अने एने सुधारवा जोईए। मनमां रहेली खटास दूर करी ने संबंधो सुधारजो। शुं नथी करवानुं? तो मित्रों आजे पेला आळसूनी जेम लगर वगर फरता नहीं, कपड़ा बदलवा नहीं, आळसूनी जेम पड़ी रहेवू एवुं नहीं, सरस स्वस्थ थईने नहाई धोईने तैयार थईने रहेशो तो आजनो दिवस सरस रहेशे। सिंह राशिवाळाए आजे शुं करवुं जोईए? सिंह राशिवाळाए आजे पोताना जीवनमां कोई भूल थई छे तो ए भूलथी થતું નુકસાન સામેના માણસને જણાવી દેવું જોઈએ અને ભૂલ કબૂલી લેવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે પોતાની જવાબદારીથી ભાગવાનું નથી। કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે પોતાની આવક કઈ રીતે વધે એની પર મનોમંથન કરવું જોઈએ અને આવક વધારવાના નવા રસ્તા વિચારવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારા વેપારમાં કોઈક માણસને મળવાનું હોય, કંઈ નવા સોદાની વાત કરવાની હોય તો એ વાત આજે ટાળી દેજો, એ વાત આજે નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી લેવાનું, ચપટી ગોળ મસળવાનો અને આ ગોળવાળું પાણી સૂર્યનારાયણને અર્પિત કરવું જોઈએ, અર્ધે રૂપે આપવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તબિયત બગડે એવું ખાવાનું નથી ખાવાનું, મતલબ ગમે તે જગ્યા પર જઈને ખાવું નહીં, ગંદી જગ્યા પર ખાવું નહીં, અથવા તો આપણને જે પચતું નથી એવો ખોરાક આજે નહીં ખાવો। વૃશ્ચિક રાશિવાળાએ આજે તાંબાની વસ્તુ દાન કરવી જોઈએ, શિવ મંદિરમાં દાન કરો સૌથી સરસ। નથી કરી શકતા તો એક નાનકડી તાંબાની વસ્તુ સાથે જરૂર રાખજો। શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો આક્ષેપ નહીં કરતા। ધનરાશિવાળાએ આજે શું કરજો? ધનરાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ, ગોળ પાપડી, લાડુ, સુખડી એવું કંઈક બનાવી ને ગરીબ વ્યક્તિઓને બપોરે 12-4 સમયમાં વેચવી જોઈએ। ચોક્કસ સૂર્ય પ્રસન્ન થાય, સૂર્ય બળવાન થાય અને આપનું અટકેલું કામ આપણે આપણા તેજથી પૂરું કરી શકીએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે ઘર મંદિરમાં અથવા કોઈ એવી અવાવળું જગ્યા પર બેસીને પાઠ પૂજા, બહુ લાંબી પાઠ પૂજા નહીં કરતા, એનાથી બચજો। મકર રાશિવાળાએ આજે શું કહેજો? મકર રાશિવાળાએ આજે ખાસ કોઈ અપંગ મજૂર અથવા ભિખારી એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ, એને ખાવાનું આપવું જોઈએ, પૈસા આપવા જોઈએ, દવા અપાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે પારકી સ્ત્રીની સંગત નથી કરવા। કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે સહપરિવાર કોઈ ધાર્મિક મંદિરે, યાત્રા સ્થળે અથવા તો કોઈ ચોક્કસ એવું સ્થળ છે જ્યાં ધાર્મિક કાર્યો થાય એવા સ્થળની મુલાકાત લેવી જોઈએ। શું નથી કરવાનું? પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે આપણે આજે નથી કરવાની, કઈ?
ખોટો અંધવિશ્વાસ નથી કરવાનો, એવી બાબતોમાં શ્રદ્ધા નથી રાખવાની. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ જો શક્ય હોય તો પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ. નથી પહોંચી શકતા ત્યાં સુધી તો ચોક્કસ તમારી નજીકમાં કોઈ પણ માતાનું શક્તિનું મંદિર છે ત્યાં જઈને દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા ખોટા સાધુ ફકીર આવે ને એવા માણસોની સંગત નહીં કરતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.